વિદ્યાનું ધામ એટલે કે શાળા આ એક એવું મંદિર છે જ્યાંથી બાળકના ભવિષ્યનું ઘડતર થાય છે। અહીંથી બાળકમાં જ્ઞાનનો સંચાર તો થાય છે, પરંતુ તેની સાથે સાથે સ્વચ્છતા અને આત્મનિર્ભરતાના પાઠ પણ શીખવા મળે છે। પરંતુ આવું શક્ય ત્યારે જ બને જ્યારે એક શિક્ષક સાચા અર્થમાં પોતાનો ગુરુધર્મ નિભાવે। આવા જ એક શિક્ષક છે ગિરીશ બાવળિયા, જેઓ જસદણના વડોદ ગામમાં આવેલી તાલુકા શાળામાં આચાર્ય છે। ગિરીશભાઈ સ્વચ્છતાના આગ્રહી છે અને જ્યારે તેઓ 3 વર્ષ પહેલા શાળામાં આચાર્ય તરીકે જોડાયા ત્યારે શાળાની હાલત સામાન્ય હતી। સ્વચ્છતા પર કોઈ ખાસ ધ્યાન આપતું નહોતું, પરંતુ તેમના આવવાની સાથે જ શાળાની કાયાપલટ થઈ ગઈ છે। અહીં તમે જે વ્યક્તિને કચરો વાળતા અને પોતા લગાવતા જોઈ રહ્યા છો તે કોઈ સફાઈ કર્મી નહીં, પરંતુ ગિરીશભાઈ પોતે જ છે, જે આજે બાળકોમાં જ્ઞાનની સાથે સાથે સ્વચ્છતાના પાઠ પણ ભણાવે છે। આપણે જેવી પ્રવૃત્તિઓ કરીએ તેવું જ બાળક છે એ આપણું જોઈને કરવાનું છે। જેટલી સ્વચ્છતામાં આપણે ધ્યાન રાખશું એવી જ સ્વચ્છતા જાળવશે। ગુરુ બાળક છે એ ગુરુનો રીસો છે, જેવું ગુરુ આચરણ કરશે એવું જ બાળકમાં આચરણ આવશે। એટલે મારી પહેલેથી જ આવી એક ટેવ છે કે ભાઈ જે વસ્તુ કરીએ એ આપમેળે જ કરીએ, અને બાળકો છે અને બાળકોની સમક્ષ જ હું આ બધું કરું છું, જેથી બાળકો છે મારામાંથી જુએ, મારામાંથી જોઈને સ્વચ્છતાનો સ્વચ્છતા વિશે વધુ જાણે અને પોતે કાળજી લે। ગિરીશભાઈ શાળા ખુલે તે પહેલા જ 1 કલાક વહેલા આવી જાય છે અને શાળાની લોબીથી માંડી શૌચાલયોની પણ સફાઈ કરે છે। તેઓ ક્યારેય એવું નથી વિચારતા કે શાળામાં સફાઈ માટે કામદાર પણ છે, જો કે આવું કરવા પાછળનો તેમનો મુખ્ય હેતુ બાળકોમાં એક દાખલો બેસાડવાનો છે। તેઓ એવું માને છે કે જ્યારે બાળકો તેમને સફાઈ કરતા જુએ છે ત્યારે તેઓ પણ સ્વચ્છતાને પ્રાધાન્ય આપે છે અને કોઈ પણ સફાઈને લગતું કામ કરવામાં અચકાતા નથી। તેમને જોઈને બાળકો પણ સરળતાથી આ કામ શીખી પોતાની આસપાસની જગ્યાને સ્વચ્છ રાખી શકે છે। જો કે આચાર્યના આ ઉદ્દેશ અને તેમની નીતિથી સાથે કામ કરતા અન્ય શિક્ષકો પણ પ્રભાવિત થયા છે અને તેઓ પણ આચાર્યના આ સ્વચ્છતા અભિયાનને બિરદાવે છે। ધ બેસ્ટ પ્રિન્સિપાલ છે, કેમ કે આજે સાફ સફાઈ કરવી એ તો ઇટ્સ ઓકે, પણ એક તાલુકા શાળાના આચાર્ય હોવા છતાં શાળામાં 1 કલાક વહેલા આવીને રેગ્યુલર જે ગ્રાઉન્ડ સાફ સફાઈ કરવી, લોબી સાફ સફાઈ કરવી, ઓફિસ આ બધું કાર્ય કરે છે, આ જોઈને અમારા મનમાં પણ ખૂબ એના પ્રત્યે માન છે ને આ જોઈને અમે પણ એનામાંથી શીખીએ છીએ। વડોદ ગામની આ તાલુકા શાળા હવે મોડેલ શાળા બની ગઈ છે, કારણ કે ગિરીશભાઈએ શાળાની કાયા પલટ કરી નાખી છે। જો કે આવું ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ સાચા અર્થમાં પોતાની ભૂમિકા ભજવે। ગિરીશભાઈની આ કામગીરીને વીટીવી ન્યૂઝ બિરદાવે છે, સાથે જ આશા રાખીએ કે આ અહેવાલ જોનારા તમામ શિક્ષકો આ રીતે પોતાની શાળામાં આ પ્રકારનું કામ કરી સમાજમાં પોતાનું એક આગવું નામ બનાવે। યોગેશ ધારૈયા, વીટીવી ન્યૂઝ, જેતપુર।